पूज्यपाद सिद्धांत दिवाकर आचार्य भगवंत जय गोश्वरीश्वर जी महाराजा जे आपणी माटे आजे तीर्थ बनी चुक्या छे ए प्रेरणा तीर्थ ए जीवन तीर्थ एवा गुरुदेव आपणने मळ्या आ गुरुदेव मळ्यानो जे आपणने हृदयनी अंदर एक अहो भाव जागे पूज्यश्री जारे मुनिपणामां हता ने ત્યારે એકવાર વોરવા માટે જાય છે ઘરે પાંચ લાડુ હોય છે બેન ખૂબ આગ્રહ કરે છે અને એક લાડુ એમને વોરાવે છે સાહેબ લાડુ વોરીને આવ્યા અને જોગાનો જોગ માંડલીમાં ગોચરી વેચાઈ અને લાડુ એમના જ પાત્રમાં આવ્યો ચોખ્ખી પાત્રીમાં લીધો અને એમની એવી ભાવના કે થોડોક કોઈને વપરાવીને પછી વાપરું એટલે એમણે લાડવાને આમ ચૂરો કર્યો ભાંગ્યો તો અંદરથી એક સિક્કો નીકળ્યો સાહેબ વિચારમાં પડી ગયા સિક્કો તો બાજુ પર મૂકી દીધો ગોચરી વાપરી લીધી અને થોડી વારમાં એક બેન આવ્યા અને એ બેને કીધું કે સાહેબ તમને આજે લાડવામાં કંઈક સિક્કો નીકળ્યો છે તો કે આ પેલા ખૂણામાં પડ્યો છે લઈ લો એ બેને કીધું સાહેબ તમે બહુ પુણ્યશાળી છો સાહેબ વિચારમાં પડી ગયા અને બેન કે આજે સવારે અમે નક્કી કરેલું કે અમે ઘરમાં પાંચ જણ છે તો કોણ સૌથી વધારે પુણ્યશાળી છે ઘરમાં એ નક્કી કરવા માટે લાડવામાં એક સિક્કો નાખ્યો અને લાડવા હલાવી નાખ્યા કે આજે જેના ભાણામાં આ સિક્કો આવશે ને એ અત્યંત પુણ્યશાળી સાહેબ ઘરે વાપર્યું ચારમાંથી એકેમાં સિક્કો નીકળ્યો નહીં એટલે અહીંયા આગળ આવી છું અને સાહેબને કહીને ગયા સાહેબ ખરેખર તમે બહુ ભાગ્યશાળી છો એ બેનને ક્યાં ખબર હતી કે આ મુનિ ભગવાન ભવિષ્યની અંદર ગચ્છ નાયક બનશે અને એમના શાસન કાળની અંદર 27 વર્ષની અંદર 504 ભાઈઓ અને 696 બહેનોની દીક્ષા થશે આવા શ્રમણ ગણ નાયક આપણને મળ્યા દરેકને એમ જ લાગે કે આ મારા ગુરુ છે આ મારા છે એની અંદર એક મહાત્માએ બહુ સરસ મજાનો પ્રસંગ એમાં બતાવ્યો છે લખ્યો છે એની અંદર કે મારી દીક્ષાનું ફક્ત એક વર્ષ થયેલું હતું સાહેબનો દીક્ષાનો પર્યાય વધારે અને વિદ્યાશાળાના ઉપાશ્રયમાં આ જ અમદાવાદમાં રોકાવાનું થયું અને ઉકાળેલું પાણી લેવા માટે જ્ઞાન મંદિરના ઉપાશ્રયમાં જવું પડતું મુનિ જયઘોષ વિજય મારા સાહેબે કીધું પેલા મહાત્માને ચાલો આપણે પાણી વોરીને આવીએ નીકળતી વખતે ઘડો નાના મહાત્માના હાથમાં છે જેને દીક્ષાનો પર્યાય એક વર્ષ પણ થયો નથી ત્યાં આગળ પહોંચ્યા પાણી વોર્યું અને એ ઘડો જયઘોષ મુનિ એમણે પોતે જયઘોષ વિજય મહારાજ સાહેબ એમણે કીધું હું મોટો છું ને હું કહું એમ કરવાનું ભરેલો ઘડો પોતે ઉચકી લીધો અને ત્યાં જ્ઞાન મંદિરના ઉપાશ્રયથી વિદ્યા મંદિર સુધી આવ્યા અને થોડુંક બાકી હતું 100 મીટર ત્યારે ઘડો એમને હાથમાં પકડાવી દીધો પેલા મુનિ ભગવાન વિચારે છે કે સાહેબ મેં ત્યાં જીદ કરી માંગ્યો તો પણ તમે ન આપ્યો અહીંયા આગળ મેં માંગ્યો નથી છતાં સામેથી આપ્યો તો સાહેબે એમ કીધું આમાં બે વાત થઈ ગઈ જો આ ઘડો લઈને તમને અંદર જશો ને તો તમને ઠપકો નહીં મળે અને મને એક મુનિ ભગવાનની સેવાનો લાભ મળી ગયો આપણું બંનેનું સચવાઈ ગયું વિચાર તો કરો પર્યાય મોટો હોય અને એ વખતે નાના મુનિ ભગવાનની પણ આવી કાળજી એ મુનિપણામાં લેતા હતા આપણને એમનો વૈભવ ખબર છે ખાલી એ ગચ્છાથી બન્યા પછીનો એમણે જે કાળજી લીધી છે એમણે જે એમનું સંયમ જીવન મુનિપણામાં પણ પાડ્યું છે એમના હૃદયની અંદર મુનિ ભગવંતની સેવા કરવા માટે એટલું બધું એમના હૃદયમાં વાત્સલ્ય હતું દરેકને એમ જ લાગે કે આ મારા ગુરુ છે આ મારા છે.